આમ આદમી પાર્ટીએ કુમાર કાનાણીને ઘેર્યા અને કહ્યું કે ધારાસભ્યએ પણ કહેવું જોઈએ કે તેમના વિસ્તારમાં દારૂ ગાંજો વેચાય છે અને સ્પામાં ખોટા કામ થાય છે। તાજેતરમાં સુરતના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીના નિવેદન આપ્યું હતું કે અધિકારીઓ પોતાના વિસ્તારના કામ ન કરતા નથી। આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી બરાબરના ઘેર્યા હતા। ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે જો કુમાર કાનાણી કોર્પોરેશન અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ઢોળવા માંગતા હોય તો તેમણે એ પણ કહેવું જોઈએ કે તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજાનો વેપાર થાય છે અને દારૂ વેચાઈ રહ્યો છે, તેમજ સ્વાના પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે। ધર્મેશ ભંડેરીએ વધુમાં કહ્યું હતું કે અમે ધારાસભ્ય કુમાર કાનાણીની વાત સાથે સહમત છીએ, કારણ કે કોર્પોરેશન સત્તાધીશો અને અધિકારીઓની ભ્રષ્ટાચારની કારણે માત્ર વરાછા વિધાનસભાના વિસ્તાર નહીં પરંતુ સમગ્ર શહેરની અંદર સમયસર કામ પૂર્ણ થતું નથી, વારંવાર લોકોની ફરિયાદ હોવા છતાં પણ કામ કરવામાં આવતું નથી। રાજ્ય સરકારમાં અને સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું એકત્રનું શાસન છે। કુમારભાઈ ધારાસભ્ય અને મંત્રી પણ રહી ચૂક્યા છે, એટલે એમના અંદરોઅંદરના ઝઘડાના કારણે ગુજરાતની જનતાને પીસવાની આ વાત છે, પહેલી વાત આ। બીજું કે કુમારભાઈ પોતે ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, મહાનગરપાલિકામાં અલગ અલગ પદ ઉપર પણ આસીન રહી ચૂક્યા છે, અને ડેપ્યુટી મેયર હોય કે શાસક પક્ષના નેતા હોય, ખડી સમિતિની અંદરના પણ સભ્ય હોય છે, અને ખડી સમિતિનું કામ હોય છે અલગ અલગ અધિકારીઓની ભરતી કરવી, એમની નિમણૂક કરવી। તો એમને જે અધિકારીઓની ભરતી કરી છે, જેમની નિમણૂક કરી છે, શું એ અધિકારીઓ કામ નથી કરતા? એ અધિકારીઓ ઉપર દોષનો ટોપલો શા માટે? એ અધિકારીઓ કામ નથી કરતા તો એના માટે પોલિસી બનાવવાની જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, એમની છે, શાસકોની છે, તો શા માટે એવી પોલિસી બનાવવામાં નથી આવતી કે જેને લઈને અધિકારીઓની એકાઉન્ટેબિલિટી નક્કી થાય? એટલે આ તો પાંડાના વાકે પખાલીને ડામવાળી જે કહેવત છે એ કહેવત આજે સાબિત થાય છે। પરમ દિવસે કહેલી વાતો અને આજે એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેલી વાતોમાં વિસંગતતાઓ નજરે પડે છે। પહેલાં એમણે જે વાત કીધી એ વાતમાં એ ભેળવાઈ ગયા, એટલે એમને એમના પ્રદેશ પ્રમુખનો અને એક મંત્રીનો ઠપકો આવ્યો, અને ઠપકાના કારણે આજે એને પીસી કરીને એમ કહેવું પડ્યું કે વિપક્ષના આપના કોર્પોરેટરો છે એ કામ નથી કરતા, એટલે અમારે કામ કરવું પડે। તો અમે કુમારભાઈને કહીએ છીએ કયા કામો અમારા ન થયા અને કયા કામો તમારે કરવા પડ્યા, એને એક તો પહેલાં જાહેર કરવામાં આવે। વરાછાની અંદરથી નીકળતી ખાડી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સુરતમાં એમ કહેતી આવી છે કે અમે સિંગાપોર બનાવ્યું અને આ ખાડી સુરતનું કલંક છે, ત્યારે આ વર્ષના બજેટમાં અમારા તમામ નગરસેવકોએ મહા મહેનત કરીને રજૂઆત કરીને આ બજેટમાં ખાડી બાંધવા માટેનું પ્રાવધાન નક્કી કરવામાં આવ્યું, 162 કરોડ રૂપિયા બજેટમાં એના માટે મંજૂર કરવામાં આવ્યા, પણ એની ગ્રાન્ટ હજી સુધી રાજ્ય સરકારે આપી નથી। કહેવાનો મતલબ એ છે કે જે કામ અધિકારીઓ કરવા માંગે છે, જે કામ વિપક્ષના કોર્પોરેટર કરવા માંગે છે, એના માટેની ગ્રાન્ટ રાજ્ય સરકારમાંથી જે જોઈએ છે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો લાવી શકતા નથી। આના માટે બારે બાર ધારાસભ્યને અમે લેટર લખ્યા છે, મેં પોતે લેટર લખ્યા છે, 3 સાંસદ સુરતને લાગે છે, 3 સાંસદને આ ખાડી ટચ થાય છે, એ 3 સાંસદને પણ આના લેટર લખવામાં આવ્યા છે, મુખ્યમંત્રીને પણ લેટર લખવામાં આવ્યા છે, પણ હજી સુધી અમૃત 2.0ની જે ગ્રાન્ટ આ ખાડી માટે આવવાની હોય એ ગ્રાન્ટમાંથી 1 પણ રૂપિયો આવ્યો નથી। આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની નિષ્ફળતા છે। જો એમના પ્રતિનિધિઓ જે છે એ જનતાના કામ કરી ના દેતા હોય તો અમે આજે આપ સૌ સમક્ષ જે અમે રજૂઆતો કરી છે અને જે મહામહેનતે અધિકારીઓ સાથે લડી ઝઘડીને પણ સુરતની અંદર જ્યાં પણ ચૂંટાયા છે ત્યાં નથી ચૂંટાયા ત્યાં પણ ઘણા બધા કામ કરવાની અમે કોશિશ કરી છે અને કરી બતાવ્યા છે, એ વસ્તુ સાબિત કરે છે કે સત્તા પક્ષની અંદર બેઠેલા ચૂંટાયેલા સભ્યો કરતાં પણ વિપક્ષના સભ્યો જે છે એ સારામાં સારું કામ કરી રહ્યા છે। અને હું કહેવા માંગુ છું ગુજરાતની જનતાને કે આવા લોકો કે તમને જે તમે જેમને વોટ આપો છો, ચૂંટાઈને વિધાનસભાની અંદર નગરપાલિકા મહાનગરપાલિકામાં ચૂંટીને મોકલો છો, એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા તમારું ક્યારેય કામ કરી દેવાના નથી, એ એમના પોતાના ધારાસભ્યની જે હૈયાવરણ છે એ નીકળી છે। અમે કુમારભાઈ સાથે સહાનુભૂતિ રાખીએ છીએ, અમને ખ્યાલ છે કે એમનું કંઈ ઉપજતું નથી, એવા અનેક ધારાસભ્યોનું પણ ગુજરાત સરકારમાં કંઈ ઉપજતું નથી, અને અમે ગુજરાતની જનતાને વિનંતી કરીએ કે આવા લોકોને ચૂંટવાને બદલે આગામી ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના તમામ જે ઉમેદવારો છે એમને વોટ આપવામાં આવે અને જે ગુજરાતની અંદર જે પાયાના પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, એનું સમાધાન આમ આદમી પાર્ટી લાવશે। હું મારા મિત્ર ધર્મેશભાઈ જે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા છે એમને
વિનંતી કરીશ કે આપની સમક્ષ કેટલાક ગંભીર જે કામો હતા સુરતના, કે જેમણે મહામહેનતે અમારા તમામ નગરસેવક સાથીઓએ પોતે લોકોની વચ્ચે રહી અને કામ કર્યા છે, એ કેટલાક કામો જે વર્ષોથી જે સમસ્યાઓ હતી એ આપ સૌ સમક્ષ મૂકશે અને એ સાબિત કરવાની અમે કોશિશ કરીએ છીએ કે વિપક્ષમાં હોવા છતાં સુરતની અંદર સારામાં સારું કામ કરી રહ્યા છે અને જ્યારે સત્તામાં બેઠેલા ભાજપના ચૂંટાયેલા લોકો પણ એ કામ કરી શકતા નથી.